नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन धोरण 5 गुजराती विषयना वीडियो क्लास में हूं आप सबनु स्वागत करू छु। मित्रों, आपने गया वीडियो लेक्चर थी नवमो पाठ कदर एनी शुरुआत करी दीधी छे। तो हवे ज्यांथी बाकी छे त्यांथी आपने पाठ नी शुरुआत आवता वीडियो आजना वीडियो लेक्चर में करवाना छे। तमे गुजरातीनी चोपड़ी साथे राखो अने बाकी नोट पण साथे राखो, जेथी हुं शब्दार्थ जे बोर्ड पर लखूं ए तमे मारी साथे साथे लखता जाओ। जाने भगवान ने घेर थी मखमल ओढ़ी ने आव्या होय एवा घोड़ाओ रमते चढ़िया छे। भगवान ना घरे थी मखमल सरस मजाका पड़कीमती एवा घोड़ा एवा मखमल ओढ़ी ने आव्या होय एवा घोड़ा रमते चढ़िया छे, खूब झड़पथी दौड़ी रह्या छे। વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે, આજે વડોદરામાં વાલા કેસરિયાનું મન લાગતું નથી। જળ પોતાના ઘર ગામ ઘરની ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે, અજંપો। અજંપો અશાંતિ। વાલા કેસરિયાને પોતાના ગામ ઘરની ગામ જવા માટે ખૂબ ઉત્સુકતા અને ઉતાવળ છે, પણ ઘરની કઈ ઘોડાને ઘરે થોડું છે, પણ ઘરની ગામ તો અહીં નજીકમાં થોડું છે। ઘોડાના ઘેર ઓ ઘરની ગામ घोड़ा ने घेर थोड़ो छे, एनो अर्थ थशे गरणी काय नजीक थोड़ो छे। वाला केसरियाने गरणी जवानी उतावळ छे, પણ ઘરની ગામ કઈ ખૂબ નજીક થોડું છે। વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેળે બાંધી છે। વાલો કેસરિયો 1000 રૂપિયા લઈને નીકળ્યો હતો, એમાંથી 500 રૂપિયા તો ખર્ચાઈ ગયા હતા, હવે કેટલા રૂપિયા બાકી હતા એના વાસણીમાં 500 રૂપિયા બાકી હતા, એટલે વાટ ખર્ચીની 500 રૂપિયાની રકમ એના કેળ ઉપર બાંધી છે। પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાંતિ થઈ જશે એવી ધરપત હૈયામાં છે। ખોરાકી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ, એની પાસે જીવન જરૂરિયાતની વસ્તુ એટલે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગાણ એટલે ખાવા, ઘોડાના ખાવાની વ્યવસ્થા, જોગવાઈ વ્યવસ્થા, એમાં ભલી ભાતીએ થઈ જશે, ભલી ભાતીએ ભલી ભાતીએ સારી રીતે ખાવાની વ્યવસ્થા થઈ જશે એવી ધરપત એટલે ધીરજ, એવી ધીરજ એમના હૈયામાં છે કે ભાઈ મારી પાસે જે 500 રૂપિયા છે એ 500 રૂપિયામાંથી ઘોડાની
અને મારા ખાવાની વ્યવસ્થા થઈ જશે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા થામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાડ્યો હવે ખોરડું ખોરડું એટલે શું ખોરડું એટલે માટીની ભીંત અને ગારાનું છાપરું એને ખોરડું કહેવાય એ બહાર નીકળતો હતો વડોદરામાંથી ત્યાં જે એક ખોરડામાંથી ગોદડા રાઠાન વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે જોયો એક મકાનમાંથી બહાર ગોદડા ફેંકા કરતા વાસણ ફેંકા કરતા ઘરની નાની મોટી તમામ વસ્તુઓ બહાર ફેંકાતી હતી બે ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા બોકાસા બોકાસા એટલે રાત થોડો આગળ ચાલ્યો હશે વાલો કહેશે કે થોડો આગળ ચાલ્યો હશે ત્યાં નાના નાના છોકરાઓના કાળજા કંપી જાય એવા જોર જોરથી એવા જોર જોરથી રડવાનો અવાજ વાલો કહેશેને સંભળાયો કુણા ભૈયા વાળા વાલા કહેશેથી ગોળાની લગામ તણાઈ ગઈ હવે વાલા કહેશેનું હૃદય ખૂબ કૂણું હતું નરમ હતું ખૂબ નાજુક હતું એટલે દયા બીજા ઉપર જલ્દી આવી જાય તો વાલા કેસરિયાને બાળકોના રડવાનો અવાજ સંભળાયો એટલે તરત જ એ ઘોડાની લગામ તાળીને ઊભો રહી ગયો તમાશું જોવા ટોળું ભેગું થયું હતું ઘરમાંથી બધી વસ્તુઓ બહાર ફેંકાતી હતી બાળકો રડતા હતા આવો તમાશો જોવા લોકો ભેગા થયા ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો જે ટોળું થયું હતું ને ટોળામાંથી આમ ટોળામાંથી પસાર થઈને આ વાલો કેસરીઓ ઘરની નજીક જઈને ઊભો રહ્યો જોતા કેસરીઓ મામલો પામી ગયો જેવું જોયું એવો જ કેસરીયાને ખબર પડી ગઈ કે ખરેખર હકીકત શું છે લેણદારની તાપ ઉતરી હતી તાપ તાપ એટલે ફોજ લેણદારની તાપ ઉતરી હતી ગાભા ગોદડા ઠામ ઠીકરા ફેબે આવતા હતા લેણદાર આવ્યો હતો લેવા માટે પૈસા લેવા માટે તે ગાભા ગોદડા ઠામ ઠીકરા બધા રસ્તામાં પડેલા હતા જુવાન મરાઠાના મોં પર મસ વળી ગઈ હતી મસ આ કોનું ઘર હતું તો કે જુવાન મરાઠાનું ઘર હતું એના મોં ઉપર લાચારી દેખાતી હતી તાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોવી સવાલ કર્યો જે શેઠ આ બધી વસ્તુઓ બહાર ફેંકાવી રહ્યો છે ગોદડા ઠામ ઠીકરા ઘરની નાની મોટી બધી વસ્તુઓ જણસો બહાર ફેંકાવે છે એ સેટ ઉપર નજર કરીને વલકેસરિયાએ સવાલ કર્યો સેટ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો એ સેટ તમે કેટલા રૂપિયાનું લેણું તમે કેટલા રૂપિયા લેવાના છે આની પાસેથી લેણું આપેલું પાછું લેવું છે સેઠ કેટલા રૂપિયાનું લેવું તમારે કેટલા રૂપિયા લોકો પાસેથી લેવાના છે બોલો મને જવાબ આપો આંકડો બોલો કેટલા રૂપિયા તમારે આ મરાઠા પાસેથી લેવાના છે હવે પેલો સેઠ શું કહે છે ભાઈ તારો મારક તારી રાહ જુએ છે હાલ તો થા પેલો માણસ વાલા કેસરિયાને કહે છે કે તું બોલવા વાળો વચ્ચે પડવા વાળો કોણ તારો માર્ગ માર્ગ એટલે રસ્તો માર્ગ એટલે પંથ તારો માર્ગ તારી રાહ જુએ છે તું અહીંથી હાલતો થા
શેઠના અવાજમાંથી તિરસ્કાર છુપ્યો શેઠના અવાજમાં થી તિરસ્કાર ભારે તિરસ્કાર દેખાતો હતો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુલા મારાથી જોવાતા નથી બાપ તમે બોલો કે તમારે કેટલા રૂપિયાનું લેણું લેવાનું છે શેઠને કહે છે બાલુ કેસરિયો કે બાપ તમારે કેટલા રૂપિયા આ આની પાસેથી લેવાના છે આ છોકરાના આંસુ મારાથી જોવાતા નથી કેમ કે વાલો કેસરી તો તમને ખબર છે કે કુણા ભૈયાવાળો હતો કુણા હૃદયવાળો હતો એનાથી આવી રીતે છોકરાઓ રડે એનાથી સહન ન થાય વાલો કેસરીઓ તો આ જુવાન મરાઠાને ઓળખતો પણ નથી એ તો વડોદરામાં ઘોડા વેચવા આવેલો છે તેમ છતાં વાલા કેસરિયાને આ જુવાન મરાઠાની અને નાના બાળકોની મદદ કરવી છે શેઠનો મિજાજ તડાયો શેઠ ગુસ્સે થઈ ગયા કે વળી પૈસા મારે આ જુવાન મરાઠા પાસેથી લેવાના છે હું ઉઘરાણી કરું છું અને આ અજાણ્યો વ્યક્તિ કે જે મને ઓળખતો નથી આ જુવાન મરાઠાને ઓળખતો નથી અને વચ્ચે શા માટે પડે છે અમારા ઝઘડામાં એ કારણે શેઠ ખૂબ જ ગુસ્સે થઈ ગયા આવો મોટો કેટલાનું લેણું શેઠ ગુસ્સામાં થઈ ગયા અને વાલા કેસરિયાને કહે છે કે તું શું આવ્યો મોટો કેટલાનું લેણું લેવું બોલવા વાળો દાતારનો દીકરો બહુ મોટો દાનવીર થઈ ગયો છે તું બહુ મોટો દાતાર છે કેટલાનું લેણું એવું કહેવા વાળો કોણ તું એમ વચ્ચે બોલવા વાળો કોણ એમ શેઠ વાલા કેસરિયાને કહે છે હવે ના થવાનું વસ્ત્ર એને કેસ ખભે નાખવાનું વસ્ત્ર ખભા પર આપણે વસ્ત્ર નાખીએ ને એને ખેસ કહેવાય તો શેઠના ખભા પર ખેસ નાખેલો હતો એને ખેસ કહેવાય એ ખેસ ખંભોળતા શેઠે કહ્યું આમ ખેસ ખંભોળી આમ ખેસ આમ કરીને શેઠે કહ્યું બોલ રૂપિયા 500 નું બિલ ભરવું છે રૂપિયા 500 રૂપિયા નું બિલ ભરવું છે તારે બોલ ખેસ ફંબોળતા શેઠે કહ્યું એટલે આ જુવાન મરાઠાએ આ શેઠ પાસેથી ઉછીના 500 રૂપિયા લીધા હશે તે બિચારો જુવાન મરાઠો ગરીબ છે એટલે એ સમયે 500 રૂપિયા આપી ન શક્યો એટલે આ શેઠ નીતા આ જુવાન મરાઠા પર ઉતરી હતી આ જે શેઠ છે એ શેઠ જુવાન મરાઠાના બધા જ પૈસા ન આપ્યા જુવાન મરાઠા એ શેઠને એ બધા ઘર વકરી બધી બહાર ફેંકાવે છે અને એનું જે ખોટું છે એના પર કબજો કરવા માંગે છે એટલે જુવાન મરાઠો વિવશ છે લાચાર છે પૈસા આપી શકતો નથી ગરીબ છે અને શેઠ ખેસ ફંગોળતા કહે છે વાલા કેસરિયાને કે બોલ તને 500 રૂપિયા આપવા છે 500 રૂપિયાનું લેણું નીકળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ જે વાલો કેસરિયો છે એ વડોદરાની અંદર ઘોડા વેચવા માટે ગયેલો હવે ઘોડા વેચાતા ન હતા એટલે પાછો પોતાના ઘરની કામ જવા નીકળે છે હવે વડોદરામાં આવી ઘટના બની કે એક ઘરમાંથી શેઠ બધા ઘર વખરી બહાર ફેંકાવે છે હવે વાલો કેસરી તો ઘરની કામથી આવેલો હતો વડોદરા ઘોડા વેચવા આવેલો હતો ત્યારે આ વાલો કેસરી તો ખબર નથી કે આ જુવાન મરાઠો કોણ શેઠ કોણ ને શું થયું પણ મદદ કરવાની ભાવના વાલા કેસરીની કેટલી ઉમદા છે એ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે મદદ કરે છે અજાણે વ્યક્તિની મદદ કરવા પણ કેવો ઊભો રહી જાય છે હવે શેઠે કહ્યું કે 500 રૂપિયાનું લેણું છે બોલ તારે આપવા છે હવે કુણા હૈયા વાળો વાલો કેસરી કેવો છે કુણા હૃદય વાળો છે હવે મદદ કરે છે કે કેમ હવે શું થાય છે એ જાણવા માટે આપણે આવતા વિડિયો લેક્ચરમાં ફરીથી મળીશું અને આપણો જે પાઠ અધૂરો રહી ગયો છે એની સમજ પ્રાપ્ત કરીશું ત્યાર સુધી મને રજા આપશો